વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો એક ઓનલાઈન સંવાદ તે નિહાળવામાં આવ્યો હતો અને આ જ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી તેનો લાભ પહોંચે અને આ જ યોજનાઓનો વ્યાપ પણ વધે અને નાગરિકો સુધી આ વ્યાપ પહોંચે તે અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઓનલાઈન સંવાદનું જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું. આયોજન જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સરકારના માન્ય મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લા સાથે જ વડોદરા શહેરના પ્રથમ નાગરિક માન્ય મેયર શ્રી પિંકીબેન સોની વોર્ડ નંબર 19માં ઉપસ્થિત રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા વિકસિત ભારતની કલ્પના કરે છે, વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને એટલે જ આપ જોઈ રહ્યા છો કે આજે રેલવેમાં 85,000 કરોડનું એક સાથે ખાતમુહૂર્ત લોકાર્પણ વિવિધ પ્રકલ્પોમાં થાય, એક સાથે વંદે ભારત ટ્રેન જે ભારતમાં બનેલી ટ્રેન અને એનું એક સાથે 10 સ્થાનો પર આદરણીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે હરી ઝંડી બતાવવામાં આવે, અનેક પ્રોજેક્ટ કેમિકલના હોય કે પછી ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો શેડ હોય, અનેક પ્રોજેક્ટનું આજે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રીનો એક જ સંકલ્પ છે કે યુવા પેઢી એ વર્તમાનની પેઢી બી આ કાર્યને જુએ અને જે આજે શિલાન્યાસ કર્યું છે તો આવનારી એમની જે પેઢી છે એટલે કે આવનારા વર્ષો એમના માટેના છે, એ વિકસિત ભારતના વર્ષ સાથે તેઓ પોતે ભારતમાં એક આગવું સ્થાન ધરાવશે એવું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે. વિકસિત ભારતમાં આવો, આપણે બધા જ જોડાઈએ અને પ્રધાનમંત્રીશ્રીને સમર્થન કરીએ. ધન્યવાદ. સાથે સાથે 15,000 રેલવે સ્ટેશનો પર પોતાના સ્ટેશન એટલે પોતાના શહેરની પ્રોડક્ટ એને સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ એટલે એ પ્રોડક્ટ સાથે સ્ટોલ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવે, એ પ્રોડક્ટ ત્યાં વેચવામાં આવે અને યાત્રીઓ પોતે એ શહેરની એ સ્ટેશનની જે કંઈ પ્રોડક્ટ છે એને ખરીદે. આ ભાવ પ્રધાનમંત્રીશ્રીએ દેશના 15,000 રેલવે સ્ટેશન પર આ શરૂઆત કરી છે. નાનામાં નાનો માણસ પણ રોજગારી લઈ શકે આ પ્લેટફોર્મ પ્રધાનમંત્રીશ્રીએ આપ્યો છે. ધન્યવાદ. હા, તો આજ આપ લોકોને દેખા દેશ કે લીએ બહુ બડા દિન હૈ. માનનીય પ્રધાનમંત્રીજી ને દેશભર મેં 6,000 રેલવે પ્રોજેક્ટ 85,000 કરોડ કા ઇન્વેસ્ટમેન્ટ કા જો આજ લોકાર્પણ કિયા, ઇનોગ્રેશન કિયા ઓર 10 વંદે ભારત ટ્રેન નઈ કા ફ્લેગ ઓફ કિયા હૈ, 4 એક્સટેન્શન હૈ. બડોદા ડિવિઝન કી બાત અગર હમ કરે તો યહાં 15 સ્થાનો પે યે કાર્યક્રમ હુઆ હૈ આજ. એક તો વંદે ભારત ગાડી હમારી આને વાલી હૈ અહેમદાબાદ સે 10:40 પે આયેગી, નહી ગાડી હૈ, સ્કૂલ કે બચ્ચે ભી યહાં સે બડોદા સે સુરત તક ટ્રેવલ કરેંગે. ઉસકે બાદ હમારા જો નયે સ્ટેશન હૈ DFC કે, ન્યૂ મકરપુરા, ન્યૂ સંજાલી, ન્યૂ વરેડિયા, ન્યૂ ગોથનગામ, 4 સ્ટેશન આજ ડેડિકેટ હુએ નેશન કો, માલગાડિયાં ચલી હૈ, 8-7 OSOP સ્ટોલ હૈ, 1 સ્ટેશન 1 પ્રોડક્ટ કે, એક જન ઔષધિ કેન્દ્ર હૈ અંકલેશ્વર મેં, ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ હૈ હમારા વરેડિયા મેં હૈ ઓર દહેજ મેં હૈ. યે સારી ચીજે આજ પ્રધાનમંત્રીજી દ્વારા લોકાર્પણ હુઆ હૈ.